सत्य सनातन धर्मनी जय हो, स्वामीनारायण भगवान की जय हो। आज सतामृत महोत्सव की अंदर आवानु थयुं, एनी व्यवस्था सुंदर, आयोजन सुंदर अने संतोना रूड़ा स्वागत, आ बधी वस्तुओं जोईने आनंद थाय छे अने एक सनातन संस्कृति ने उजागर करतो आखो आ एक तंत्र गोठवायुं छे। अहींया आव्या पछी जे अनुभूतिओ थाय छे, अवारनवार आवानुं थाय, दादाना दर्शन करिए, आजूबाजूमां तीर्थस्थानोना दर्शन करिए, निकली जईए, ए अनुभूति तो एक होय ज छे। परंतु अत्यारे ज्यारे हजारो सैकड़ो संतो, हजारो हरिभक्तो अने लाखो भाविको ज्यारे आ दादाना दर्शने पधारी रह्या छे, त्यारे आखो एक अलग माहौल छे। अहींया दिन दुखिया रड़ता रड़ता आवे छे અને હસતા હસતા દાદા પાસેથી જાય છે। આ દર્શન આજે સવારમાં અમને દાદાના દરબારની અંદર થયું છે। અહીંયા દાદાના ગુણગાન ગવાય છે, હજારો લોકો ભાવિક ભક્તજનો દાદાની પાસે બેઠા છે અને શાસ્ત્રી સ્વામી, હરિપ્રકાશદાસજી સ્વામી, જ્ઞાનજીવનદાસજી સ્વામી વગેરે સંતો દાદાના ગુણગાન ગાઈ રહ્યા છે અને બધા ભક્તિના આનંદની અંદર હિલોળા લઈ રહ્યા છે। સાથે સાંસ્કૃતિક પ્રદર્શન છે અને એમની અંદર જીવન પરિવર્તન થાય, પારિવારિક રીતે, બિઝનેસની રીતે અને આપણી રાષ્ટ્રની રીતે અને અધ્યાત્મની રીતે આપણે આગળ વધી શકીએ એવા પ્રેરણાદાયી મૂલ્યો આપતું 45 વીઘાની અંદર પ્રદર્શન છે। આ બધાની અંદર આવી અને માણસ ધન્ય ધન્ય બની જાય છે। આ ઉત્સવ એક દાદાનો ઉત્સવ છે અને દાદા એટલે સૌના, મારો ઉત્સવ મારા દાદા એવું આ સાળંગપુરથી જ્યારે આવું એક હેડિંગ બહારું પડ્યું છે ત્યારથી સર્વજન સમુદાયની અંદર એક આનંદ અને ઉત્સાહની લાગણી પ્રાપ્ત થઈ છે। વાલા ભક્તજનો, આ ઉત્સવ એ એક સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો નથી, આ ઉત્સવ દિગંતની અંદર દશેય દિશાઓની અંદર આ ઉત્સવના ડંકા વાગી રહ્યા છે। હનુમાનજી મહારાજ અને ગુરુ ગોપાળાનંદ સ્વામીએ સંમત થઈને રાજીપો દર્શાવીને આ સ્વામિનારાયણ સંપ્રદાયને રઘુવીરજી મહારાજ જેવા આચાર્ય કહેતા રાકેશ પ્રસાદજી મહારાજ આપણને આપ્યા છે। એ જ રીતે અથાણાવાળા સ્વામી જેનો મહિમા, જેનું દર્શન જેણે કર્યા હોય, ખ્યાલ હોય, કેવા ભગવાનના પ્રેમી સંત, કેવા ભજનાનંદી સંત, એમને વંદન કરીએ તો સામે વંદન કરે અને એ ગુરુ એમનો મહિમા જ્યારે આટલો મોટો છે ત્યારે એમના શિષ્ય મંડળમાં વિષ્ણુ સ્વામી, શાસ્ત્રી સ્વામી, હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી, વિવેક સ્વામી, પૂજારી સ્વામી, ડીકે સ્વામી, ભગતજી, આ સંત મંડળ પણ એટલું મહાન અને વિશાળ આ સારિંગપુર ધામને મળ્યું છે અને તેથી આ સારિંગપુર ધામનો એક લોગો બન્યો છે, શ્રદ્ધા કા દુસરા નામ સારિંગપુર ધામ। અને સારિંગપુર ધામમાં આજ દાદા 175 વર્ષથી સમાજની, સત્સંગની અને પ્રભુની સેવા કરી રહ્યા હોય ત્યારે આપણા કુળદેવ એવા હનુમાનજી મહારાજનો આ મહોત્સવ, એની અંદર વિવિધ પ્રકારની સેવા હજારો લાખો લોકોએ કરી છે અને એનું સુંદર રૂપ આ મહોત્સવમાં આપણે જોઈએ છીએ ત્યારે આનંદથી છાતી ગદગદ ફૂલે છે। આ દાદાનો સતામૃત મહોત્સવ અને સારંગપુર ધામનો થયેલો કાયાકલ્પ એ દાદાના દરબારમાં આવેલા શ્રદ્ધાવાન ભક્તોનો ઉત્તરો ઉત્તર એની શ્રદ્ધામાં થયેલો વિકાસ, એની શ્રદ્ધામાં થયેલો વધારો એ દેખાઈ રહ્યો છે। આજ કહેતા આનંદ થઈ રહ્યો છે કે આ દાદાના સેવામાં જે સંત મંડળ, અક્ષર નિવાસી સદગુરુ સ્વામી શ્રી અથાણાવાળા સ્વામીનું જે સંત મંડળ આવ્યું છે ત્યારથી આ સારંગપુર ધામનો ઉત્તરો ઉત્તર વિકાસ થઈ રહ્યો છે। આની પાછળ મને કહેતા એ આનંદ થાય, જ્યાં શૈશવની સહજતા હોય, યુવાનીનું સાહસ હોય અને વૃદ્ધત્વની સમજણ જ્યાં હોય, એ ઘર હોય, એ કુટુંબ હોય, એ સમાજ હોય, ગામ હોય કે રાષ્ટ્ર હોય, એ ક્યારેય પાછું પડતું નથી। સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ 175 વર્ષ પહેલા શ્રી હનુમાનજી મહારાજની સ્થાપના કરી અને હનુમાનજી મહારાજની મૂર્તિમાં, હનુમાનજી મહારાજના સ્વરૂપમાં એવું ઐશ્વર્ય મૂક્યું કે ઐશ્વર્યના માધ્યમથી હજારો લોકો દાદામાં અપાર શ્રદ્ધા ધરાવતા હજારો ધર્મપ્રેમી જનતાઓ અહીંયા આવી અને દાદાનું, દાદાના શ્રીચરણોમાં માથું ટેકવે, દાદાના શ્રીચરણોમાં પ્રાર્થના કરે, પાઠ કરે, દાદાના દર્શન કરે અને દુઃખ માત્ર દૂર થઈ જાય એ સાળંગપુર ધામ। એ સાળંગપુર ધામની અંદર આજે સાક્ષાત દાદા બિરાજમાન છે। કળિયુગના જો કોઈ દેવતા હોય તો એ હનુમાનજી મહારાજ છે, એ સાક્ષાત હનુમાનજી મહારાજ દરેક ભક્તોના કામ કરી રહ્યા છે। આજ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો મહિમા આજ 7 સમંદર પાર દેશ દુનિયાના ખૂણે
જ્યારે સૌ ભક્તોના હૃદયમાં આજ અહોભાવ સાથે ઉભરાઈ રહ્યો છે, ત્યારે ભગવત ભક્તોનો માનવ મહેરામણ આજ દાદાના દ્વારે સતામૃત મહામહોત્સવ માણવા માટે જ્યારે એકત્રિત અને ઉપસ્થિત થયો છે, ત્યારે અત્રે મંદિરના નવયુવાન કોઠારી સ્વામી પૂજ્ય વિવેક સાગર સ્વામી અને સંપ્રદાયના સુપ્રસિદ્ધ વિદવત ગૌરવ એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીની વ્યાસપીઠ અને વ્યવહાર કુશળતા કર્મઠતાનું આજ મૂર્તિમંત રૂપ આ સતામૃત મહામહોત્સવમાં આપણે માણી રહ્યા છીએ. હજારો દાદાના ભાવિક કૃપાપાત્ર પરિવારોનો આર્થિક સહયોગ, અંતઃકરણનું સમર્પણ, આજ લાખો સ્વયંસેવકોની રાત દિવસની મહેનત અને સૌનો સહિયારો પુરુષાર્થ આજ રંગ લાવી રહ્યો છે. આજ લાખો ભાવિકો દાદાના મહિમાની યશોગાથાનું શ્રવણ કરી અને આ મહામહોત્સવના માધ્યમ દ્વારા માનવ જીવનને શ્રેષ્ઠતાના પંથે આગળ ધપાવવા માટેનું ગૌરવ જ્યારે પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે દાદાના દ્વારે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં મસ્તક નમાવા આવે છે. ખૂબ જ આનંદ થાય છે. દેશ વિદેશ શ્રી હરિભક્તો આમાં જોડાયા છે અને ખૂબ જ સુંદર આયોજન છે. સંતોની આજ્ઞાનું ખૂબ જ સુંદર પાલન થઈ રહ્યું છે. દાદાનો ચમત્કાર કહેવાય. આટલું મોટું આયોજન અને આટલી પબ્લિકને હેન્ડલ કરવી, આટલા ભક્તોને ભોજન પ્રસાદી, બધા જ ખૂબ ખુશ છે. આ મહોત્સવ એ ખરેખર દેશ વિદેશમાં ડંકો વગાડનાર છે. આજે અહીંના પ્રદર્શની અને આ સતામૃત મહોત્સવની મુલાકાત લીધી અને દાદાના દર્શન કર્યા, બધું પ્રદર્શન અને જે હનુમાન કથાનો લાભ લીધો અને દાદાના દર્શન કર્યા, બહુ દિવ્યતાનો અનુભવ થયો. વાલા ભક્તજનો, આ ઉત્સવની વિશેષતા, આ ઉત્સવની ભવ્યતા, મહાનતા કે જ્યાં પણ દ્રષ્ટિ કરીએ છીએ, દર્શન કરવા માટે દાદાને જઈએ છીએ, ત્યાં ભક્તોની ભીડ છે. ભોજનાલયની અંદર જાવે ત્યાં ન ભૂતો ન ભવિષ્યથી એવી અદ્ભુત વ્યવસ્થાઓ આયોજક કોઠારી શાસ્ત્રી વિવેક સાગર સ્વામીને, પ્રકાશ સ્વામી આ રજૂઆત કરી છે. સભા મંડપની અંદર એટલી દિવ્યતા છે, એટલી ભવ્યતા છે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આ સારંગપુર હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવના વર્ષોથી દર્શન કરતા આવ્યા છીએ. હનુમાનજી મહારાજનું ખૂબ મોટું નામ દેશ અને વિદેશમાં, પૂરા સારા એ વિશ્વની અંદર પ્રસિદ્ધ હનુમાનજીનું બહુ મોટું નામ હતું અને ક્યાંક થોડુંક આ સ્થાનમાં ખૂટતું હતું. જે આ થોડા છેલ્લા 10-12 વર્ષની અંદર જે આ સારંગપુર ધામનો વિકાસ થયો છે, એ હનુમાનજી મહારાજના આવડા મોટા નામની સાથે આ સ્થાનનો એવડો મોટો વિકાસ થયો છે. આ વિકાસમાં જે જે સંતો, અથાણાવાળા સંતોનું મંડળ હોય, વડતાલનું ટ્રસ્ટી મંડળ બોર્ડ હોય કે બીજા જે જે સંતોનું આમાં યોગદાન હોય, એ બધાને ભાવ ધન્યવાદ આપવા ઘટે છે. અને એવો જ મોટો આ સરસ ઉત્સવ થયો છે. આ ઉત્સવની અંદર જે જે દાતાઓએ આમાં પોતાના ધનનો સદવ્યય કર્યો છે, તેમાં જે જે હરિભક્તોએ આ ઉત્સવમાં સેવા કરી છે, એ તમામ હરિભક્તોનું સમર્પણ આ ઉત્સવની અંદર દેખાઈ રહ્યું છે. શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે લોકોએ દાન કર્યું છે, સેવાદાન કર્યું છે, શ્રમદાન કર્યું છે, સમયદાન કર્યું છે, લક્ષ્મીનું દાન કર્યું છે, એ તમામને શ્રીજી મહારાજ ખૂબ જ સુખિયા કરે, આના ઉપર ખૂબ જ કૃપા વરસાવે. વાલા ભક્તો, સારંગપુર ધામના આંગણે આજ ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અથાણાવાળા પૂજ્ય સ્વામીના મંડળના સંતો વિષ્ણુપ્રસાદ સ્વામી તથા હરિપ્રકાશ સ્વામી, વિવેક સ્વામી, નીલકંઠ ભગત આદિ સક્રિય સંનિષ્ઠ અને કર્મઠ સંતો દ્વારા સુંદર મજાનું આયોજન થયું છે. ભવ્યાતિ ભવ્ય ઉત્સવ તો વિવિધ આયોજનોની વિશાળતાથી આપણે સૌ અનુભવી શકીએ છીએ, પણ દિવ્યાતિ દિવ્ય કેવી રીતે અનુભવી શકીએ? તો આ ઉત્સવમાં કદાચ કોઈ ભગવાનને ન માનનારો નાસ્તિકજન આવે તો પણ આ ઉત્સવના દર્શન કરે તો
भगवानमय थी जाए हनुमानमय थी जाए। मंदिर में जाओ हनुमान जी महाराज, यज्ञशाला में जाओ मारुति यज्ञ, रामधुन, सुंदरकांड, हनुमान चालीसा, सभा में आओ तो हनुमान चालीसा ना अर्थ साथ भावात्मक शैली में सुंदर मजाना हनुमान जी महाराज गुणों गान संभळाय। ज्यां जुओ त्या हनुमान जी महाराज, हनुमान जी महाराज, हनुमान जी महाराज। सर्वे संतो हरिभक्तों ने खूब हृदय भाव थी जय स्वामी नारायण। 200 वर्ष पहला श्रीजी महाराजे सारंगपुर नी अंदर पधारी अने रूढ़ा आशीर्वाद आपेला के सारंगपुर नी भूमि पर कोई नो देह पड़शे तो ये अक्षरधाम नो निवास करशे। पण आजे ये महाराज नु वचन फरतायु देखाय छे, कारण के आ भूमि अने कण कण में महाराज नु दर्शन सर्वे ने थाय छे के आ सारंगपुर ना जे महंत स्वामी शास्त्री स्वामी हरिप्रकाश दासजी स्वामी कोठार स्वामी विवेक सागर स्वामी एमने एवं सरस आयोजन कर्युं छे के जे कोई जीव आ सारंगपुर नी अंदर आवशे आ उत्सव नी अंदर लाभ लेशे, कारण के आ उत्सव नुं कोई वर्णन करी शकाय एवुं नथी, न भूतो न भविष्यती एवो आ उत्सव छे। तो जे कोई जीव आ गुण लेशे ने गमे त्यां रहेशे पण जीव ने खरेखर श्रीजी महाराज अक्षरधाम में तेड़वा माटे आवशे एमां कोई शंका ने स्थान नथी एवो आ उत्सव छे। अने स्वयंसेवक संतो बधाय मळीने एवी सेवा करे छे अने एमनी सरळता एमनी निर्मळता एमनी भावना ई जोईने आपणे हृदयथी गदगदित थई जाय छीए। तो अमारा गुरु परम पूज्य सद्गुरु श्री चैतन्य दासजी स्वामी मूळीधाम वासी राधाकृष्ण देव हरिकृष्ण महाराज घनश्याम महाराज ना चरणे थी आ उत्सव निहाळी अने सर्वे ने शुभेच्छा पाठवे छे। ए साथे वीरमुसु सहजानंद स्वामी महाराज नी जय। ओम अस्मत गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण, जय स्वामी नारायण। मैं तिरुमला तिरुपति देवस्थान हिंदू धर्म प्रचार परिषद बोर्ड मेंबर के एग्जीक्यूटिव मेंबर हूँ। मेरा नाम कमलेशा आचार्य है और मैं हैदराबाद में रहता हूँ। आज दो दिन से मैं यहाँ पे हूँ। शताब अमृत महोत्सव जो मैंने देखा यहाँ पे, मुझे ऐसा लगा कि जिस तरह से भक्तों का केंद्र बिंदु तिरुमला तिरुपति देवस्थान है और धन का भी केंद्र बिंदु हमारा तिरुमला तिरुपति देवस्थान है, लेकिन जब मैं यहाँ पे सारंगपुर में आया तो मैं सोचा कि संतों का केंद्र बिंदु सारंगपुर में है, क्योंकि यहाँ हनुमान जी जितेंद्र यम बुद्धताम वरिष्ठम वातात जम्भा नरयुत मुख्यम श्री राम दूतम श्रीषा नमामि। अगर राम के पास हमें पहुँचना है तो हनुमान के पास पहले पहुँचना है। आज जब हमें संत बनना है तो राम द्वारे तुमरख बारे होत नाज्ञा बिनपे पारे, सारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षा को हो को डन। संतों की रक्षा हनुमान जी महाराज करते हैं। वही मैं यहाँ पे आकर के देखा सारंगपुर में कि ये विशाल जनसभा और उस बीच में संतों की समागम, यह अपने आप में बहुत बड़ा सनातन धर्म का एक केंद्र बिंदु माना जाता है। और देखा हूँ मैं, इतनी आनंद अनुभूति हुआ कि मुझे जिस तरह से बताया गया है और शास्त्रों में भी ये कहा गया है कि भक्तों का अगर केंद्र बिंदु रहा वह गुजरात की धरती रहा। इस गुजरात की धरती पे एक राज्य का नाम है सौराष्ट्र। सौराष्ट्र का मतलब होता है कि जो जब दुनिया सृष्टि बनी थी तो जो सौराष्ट्रों का केंद्र बिंदु था वह सौराष्ट्र नाम रखा गया। ऐसे जगह पे ऐसे संतों का समागम जो स्वामी नारायण गुरुकुल के माध्यम से उनके परंपराओं के माध्यम से जिस तरह से संतों को अग्रसर कर कर करके और एक विशाल जल संभा के बीच में यह अमृत महोत्सव हो रहा है, इसमें पूरे भारतवासियों को गौरवान्वित होना चाहिए, सनातनियों को गौरवान्वित होना चाहिए कि एक छोटी सी जगह में इतनी विशाल जनसमूह आना अपने आप में बहुत हमें गौरवान्वित होता है। और हमें ऐसा लगता है कि आने वाले समय में जो हमारा विश्व गुरु बनता था यह संतों से ही होता है, क्योंकि संत हृदय नवनीत समाना पवित्रानाय साधूनाम विनाशाय चतुष्कृताम धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। स्वामी नारायण गुरु कुल के परंपराओं के हिसाब से हजारों हजारों की संख्या में जो संतों को बना कर करके समाज के लिए, देश के लिए, राष्ट्र के लिए और धर्म के लिए ऐसे विचलित करते रहते हैं, उसी के माध्यम से सारंगपुर में जिस तरह से ये संतों का समागम आज हो रहा है 3 दिन से क्रमशः हमने देखा है
बहुत ही आनंदित अनुभूति हुआ है कि जिस तरह से तिरुपति बालाजी में लाखों लाखों लोग वहां पे दर्शन कर करके अपने मनोकामना की पूर्ण करते हैं, उसी तरह से आज ये जनसभा देख करके मुझे लगा कि यहाँ के सारंगपुर के हनुमान जी महाराज इतने भक्तों को मांगों की पूरी करते हैं और जो भी उनको इच्छा होता वह पूरी करते हैं। इसलिए मैं बहुत बहुत यहाँ के भक्तों को और यहाँ के जो कार्यकर्ता हैं उन सबको धन्यवाद देता हूँ। यह सारंगपुर धाम कष्ट भंजन देव की कृपा से सौराष्ट्र भूमि पहले से ही संत और भक्तों की भूमि गिनी जाती है। सारंगपुर धाम में कष्ट भंजन हनुमान जी की कृपा से यहाँ लाखों की संख्या में आज भक्तगण देखने में आ रहे हैं। ऐसा लग रहा है कि हनुमान जी स्वयं उतर के इस धाम में आज विराजमान हैं। और यहाँ की जो व्यवस्था देखी गई, यह व्यवस्था पूरे सौराष्ट्र के देखते हुए आज ऐसा लगता है कि सबसे उत्तम में उत्तम व्यवस्था देखने में आ रही है। यहाँ हरि भक्तों की लाखों की संख्या में अपनी भावना लेके आए हैं, क्योंकि भावे विद्यते देवो तस्मात भावो कारणम। एक भाव है तो भावना के अंदर ही भगवान विराजमान है, और भगवान भावना को ही परिपूर्ण कराता है, और भावना को ही लेके भक्त धाम में पधारे हैं। क्योंकि जाकी रही भावना जैसी, प्रभु मूरत देखी है तिन तैसी। जो प्राणी जैसी भी संसार रूपी सागर में भावना बना के बैठा है, परमात्मा हर प्राणी की भावना को परिपूर्ण करता है। तो यहाँ कष्ट भंजन देव सबकी भावना को पूरा करने के लिए ऐसा लग रहा है यहाँ धाम में विराजमान है। 175 वर्ष पहला गुरुवर्य गोपालानंद स्वामीए हरिभक्तों की सुखाकारी ने माटे दुखिया लोगों ने सुखी करवाने माटे अन्न क्षेत्र ने माटे जे दादा ने पधरावा ये आज 175 वर्षे अपने आबेहूब आ दृश्य अपनी हमें नजर स्थिर थई रही छे। त्यारे आ महोत्सव शतामृत महोत्सव एटलो बधो दिव्य अने भव्य छे, अने भक्तजनोनी जे दैवी संपत्ति एनु जे समर्पण एमनी दान करवानी भावना एमने पण लाख लाख धन्यवाद छे, अभिनंदन छे। आ धाममां स्वयं स्वामीनारायण भगवान हनुमानजी महाराज अने गोपाळानंद स्वामीनी એ પ્રત્યક્ષ હાજરી હોય એવી દિવ્યતા ભવ્યતા આ ઉત્સવમાં આપણે જોઈ રહ્યા છીએ। અને આ ઉત્સવમાં તો ત્રણ વાળા ભેગા થયા છે, એક તો સારંગપુર વાળા, કુંડળ વાળા અને અથાણા વાળા। આ ત્રણ વાળાએ તો સત્સંગને કરી દીધા છે, જપતા કરતા માળા એવા ત્રણેય વાળાનો પ્રભાવ છે। અને એટલે જ આપણે એમ કહી શકીએ કે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ તો તમામને આ ઉત્સવને કથાના માધ્યમે ભગવાન સ્વામિનારાયણમય બનાવ્યા છે, અને શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીએ પોતાના કથાના માધ્યમે સારા એ સમાજને હનુમાનજીમય બનાવ્યો છે। અને એટલે જ એવું કહી શકાય કે આજ તો સૌના મુખે એક નામ છે, સારંગપુર વાળા આ મંદિરમાં કરશે જે પ્રભુની માળા, એના જીવનમાંથી નીકળી જશે ભૂત પ્રેતાદિકના ચાળા। કારણ કે આ મંદિરમાં બિરાજ્યા છે હનુમાનજી મહારાજ રૂપાળા, અહીં આવનારના મનમાં ન લાગે માયાના જાળા। આ ઉત્સવ જોઈને રાજી થતા હશે અક્ષરધામ વાળા, એવો તમારો શતામૃત ઉજવાઈ રહ્યો છે। હે સારંગપુર વાળા, હે સારંગપુર વાળા, હે સારંગપુર વાળા। પ્રકાશ સ્વામીએ આજે મહેનત ઉઠાવી લાખો ભક્તોને આનંદ આપ્યો, બધાને ખૂબ ખૂબ લાભી કર્યા। દરેક સંત મંડળને ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક શુભ આશીર્વાદ, એમાં ખૂબ સાધુતા આવે, અને સાધુતા લઈ હરિભક્તોને હજારોને સત્સંગ કરાવે અને સર્વને સારું કરે એવા ગોપીનાથ દેવ કષ્ટ ભંજનજી મહારાજ એના શરણમાં શુભ પ્રાર્થના। બોલો સહેજાનંદ સ્વામી।
महाराज की जय। अथाणा वाला स्वामी मंडल खरेखर जबरदस्त काम करे छे। एमनी लोक सेवा नु काम अद्भुत छे। एमना आव्या पछी विकास जोया तो करीए छे, जोया ज करीए छे। दर दिन प्रतिदिन कंईक ने कंईक नवी वृद्धि थयेली जोवा मळे छे। ज्यारे आवो त्यारे कंईक नवुं जोवा मळे। साथे साथे अत्यारे आ उत्सव चाली रह्यो छे 175 शतामृत महोत्सव, एनी अंदर जे सेवानी कामगीरी चाले छे, अत्यारे लाखो लोको भोजन ले छे। आजे यज्ञनी आहुति तो थाय छे, पण लोकोना पेटनी अंदर जे आहुति थाय छे ते बहु अद्भुत कार्य करी रह्या छे। केटला लोको जमे छे, अने आ दादो एवो दयाळु छे के कल्पना ना थई शके। आपणे कहीए ने दूसरे का दुखड़ा दूर करने वाले तेरा दुख दूर करेंगे राम। अरे रामचंद्र भगवान जेमना दुख पण दूर कर्या था हनुमान जीए। सो हनुमान जी केटला दयाळु छे। हनुमान जी नी कृपा जेना उपर थाय एना उपर कोई एने कोई दुख रहेतुं ज नथी। कष्ट ने दूर करी दे, कष्ट ने हरनारा छे हनुमान जी महाराज। मारो पोतानो जात अनुभव कहूँ तो हूँ 1981 थी मंदिरे आवुं छुं, जाउं छुं। मारे एक नानी तकलीफ हती त्यारे पहली वार हूँ सारंगपुर आव्यो हतो, ने सारंगपुर ज्यांथी आव्यो त्यांथी अविरत आव्या ज करूँ छुं, आव्या ज करूँ छुं, आव्या ज करूँ छुं, आव्या ज करूँ छुं। મને કોઈ દિવસ કર્ફ્યુ નથી નડ્યો, કોઈ દિવસ અતિવૃષ્ટિ નથી નડી, કોઈ દિવસ કોઈ વિઘ્ન નથી મળ્યું। નિયમિતતા પ્રમાણે નિયમિત આવી શકું છું, અને દાદાની એવી કૃપા થઈ છે મારા ઉપર કે જે આજે બધા જોઈ શકે છે કે હું એક ખેડૂતનો દીકરો ખભે પાવડો લઈને ફરતો, આજે મને દાદાએ ક્યાં પહોંચાડી દીધો, હું કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરું છું। મારા ભક્તો, દિવ્ય 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 અને ભવ્ય થી ભવ્ય આ હનુમાનજી સારંગપુર ધામના આંગણે જે શતામૃત મહોત્સવ આવ્યો છે, અને આ શતામૃત મહોત્સવની વિશેષતામાં તમે જુઓ, હજારો લોકો તન મન અને ધનથી સેવા કરી રહ્યા છે। ઘર ભૂલાઈ ગયું છે, સંસાર ભૂલાઈ ગયો છે, અને એવી સરસ બધા સેવા કરી રહ્યા છે, એવી સરસ સેવા કરી રહ્યા છે કે સેવાને જોતા એમ લાગે છે કે ખરેખર વર્ષો પહેલા સ્વામિનારાયણ ભગવાનના સંતોએ કરેલો જે દાખલો છે એ દાખલો આજે સફળ થયો છે। હનુમાનજી મહારાજના આ આંગણામાં, હનુમાનજી મહારાજના ધામમાં આ હરિભક્તોએ અનંત પ્રકારની સેવાઓ કરી છે। દાદાનો પ્રતાપ, સદગુરુ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના હાથે પ્રતિષ્ઠા થઈ પછી હજારો લોકોના દુઃખ આ દાદાએ દૂર કર્યા। અને વાલા ભક્તો, આ સારંગપુરના આંગણામાં જે આવે છે એ સુખી 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 થાય છે। ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી ઉપાસક એક સંતનો કેવો મોટો પ્રતાપ હોય એનું દર્શન આપણને આ દિવ્ય સારંગપુર ધામની અંદર થાય છે। આમ તો સારંગ એટલે મોર, અને આજે આ શતામૃત મહોત્સવ પ્રસંગે મોર બની આજે હજારો ને લાખો ભાવિકોના એક અંતર મન આમ થનગનાટ કરી રહ્યા છે એવા દિવ્ય શતામૃત મહોત્સવની અંદર અનેકવિધ દિવ્ય કલ્યાણમય આયોજનો છે। પણ સૌના કેન્દ્રમાં જો કોઈ હોય તો મંદિરમાં વિરાજમાન એવા કષ્ટભંજન દેવ છે।